हेलो फ्रेंड्स, जैसा कि आप सब लोग देख सकते हो मेरे पीछे यहाँ पे एक जो शेरनाथ बापू का आश्रम है यहाँ पे, और इसके सामने एक बहुत बड़ा डॉम है जो कि अभी इस साइक्लोन की वजह से गिर चुका है। सो ये बहुत बड़ा है यहाँ पे डॉम जो कि गिर चुका है। सो आप अंदाज़ा लगा सकते हो कि साइक्लोन किस हिसाब से जूनागढ़ में आया था, बहुत ज़्यादा यहाँ पर नुकसान हुआ है। सो दिस इज़ द प्लेस, आप देख लीजिए बहुत बड़ी जगह है ये और काफ़ी नुकसान हुआ है। ये मेरे पीछे आप देख सकते हो यहाँ पे जो आश्रम है ये शेरनाथ बापू का आश्रम है। दिस इज द प्लेस, काफ़ी बड़ी प्लेस है और यहाँ पे ये आप देख सकते हो कि कितना बड़ा डॉम है ये, और यहाँ पे ये गिर चुका है। मतलब आप अंदाज़ा इसी बात से लगा सकते हो कि कितना ज़्यादा यहाँ पे साइक्लोन आया होगा, और ये काफ़ी हैवी है। फ્રેન્ડ્સ, આપણે અત્યારે છીએ ભવનાથમાં અને તમને જે સીનમાં બતાવ્યા શેરનાથ બાપુના આશ્રમની સામે જે ડોમ છે ત્યાં ઘણા સાધુ સંતો રહે છે, અને ગઈકાલે આખી રાત એ લોકો ત્યાં જ હતા કે જ્યારે સાયક્લોન આવ્યું હતું, તો આપણે એમની સાથે બે ચાર વાતો કરીએ। સાયક્લોન આવ્યું હતું અને કેટલી હદે ભયાનક હતું, તો આપણે એમના મોઢે જ વાત સાંભળીએ। માતાજી, કાલે રાતે જે અહીંયા વાવાઝોડું ભયાનક આવ્યું ત્યારે તમે તે ડોમની અંદર જ હતા? ઓકે, બરોબર, ઓકે। તો કઈ જનાવર ને કે કોઈને કઈ નુકસાન, ગાયો ને કે કઈ નુકસાન થયું એવું? ટાંકી પડી ત્યારે ગાયો તો ભડકીને ભાગી ગઈ, 5-15 ગાયો હતી। ઓકે, એક જે બીમાર ગાય હતી એની વાછરી સાથે ઉભી હતી ને, એ તો બરાબર આની ઉપર હતી। ટૂંકમાં જ્યાં ડોમ નું જે પતરું પડ્યું એની સામેની બાજુએ તમે લોકો હતા એટલે બચી ગયા। ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપી એના માટે, અને બચી ગયા ભગવાન નો આભાર, મહાદેવ નો આભાર માનીએ આપણે કે બધા બચી ગયા। ભલે દાદા, મહાદેવ હર મળ્યા। સો ફ્રેન્ડ્સ, આપણે જે માતાજી જોડે વાત કરી એ ઘણા સમયથી આ ડોમની આસપાસના વિસ્તારમાં રહે છે, જનરલી ડોમની નીચે જે લોકો વસવાટ કરે છે, અને એમના કહ્યા પ્રમાણે ખૂબ જ ભયંકર વાવાઝોડું હતું અને જે પતરું પડ્યું ત્યારે એ ત્યાં જ હતા। તો તમે વિચાર કરી શકો કે કેટલો ભયાનક દ્રશ્ય હશે એ લોકો માટે। બધા બચી ગયા, કોઈની જાનમાલની નુકસાની નથી થઈ, એટલો ભગવાનનો પાર માનીએ કે આ શાંતિથી વાવાઝોડું જતું રહ્યું છે। નો ડાઉટ નુકસાની થઈ છે, બટ એટલી જાનમાલની નુકસાની નથી થઈ। થેન્ક યુ વેરી મચ।